હેલો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એના વિશે જોઈ ગયા હતા કે ઉત્સર્જન તંત્રના અંદર કયા કયા અંગો આવેલા છે કયા કયા ભાગો આવેલા છે ને એની પણ વાત કરી હતી એની કાર્ય પણ વાત કરી હતી પણ આપણે હવે અત્યાર સુધી કે જે મૂત્રપિંડ છે મનુષ્યનું એના અંદર કઈ રીતના મૂત્ર નિર્માણ થાય છે આપણે વાત ભણ્યા હતા કે મૂત્રપિંડ શું છે તો કે મૂત્રપિંડના અંદર શું થાય છે મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે સો આ મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે હવે આપણે આજે આજના લેક્ચરમાં જોવાનું છે ઓકે સો તમને એટલું તો ખબર પડી ગઈ કે જ્યારે આ જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડના અંદર જ્યારે રુધિર જાય છે અને એ રુધિરનું શું થતું હોય છે ગાળણ થતું હોય છે શું થતું હોય છે ગાળણ અને ત્યારબાદ અહીં મૂત્રનું નિર્માણ થતું હોય છે સો અહીં બાજુમાં એક મૂત્રપિંડ ને કે આપણે વિચાર કરીએ કે ડાબા મૂત્રપિંડની આકૃતિ આપી દીધી છે કઈ રીતની છે જો તમે આ શું છે તો મૂત્રવાહીની દેખાય છે તમને આ જ આ દેખાય છે મૂત્રવાહિની ઓકે સો એ મૂત્રવાહિની છે જ્યારે અહીં જ્યારે ઉપરની સાઈડ સો તમને અહીં બીજું કે ધમની અને શિરાઓ દેખાઈ રહી છે કે જે મૂત્રપિંડમાં જાય છે ઓકે ઓકે સો હવે એનું કાર્ય શું છે કઈ રીતના એ કાર્ય કરશે એની વાત કરવાની છે સો અહીં જ્યારે ધમની મારફતે જ્યારે રુધિર આ જ્યારે રુધિર છે એ રુધિરની સાથે કેટલાક અમુક એવા મેં આગળ વાત થઈ હતી કે ઉત્સર્જન એટલે શું કે એવા પદાર્થોને નીકાળવું જે આપણા માટે હાનિકારક છે એવી જે ક્રિયા છે ને આપણે ઉત્સર્જન કીધી હતી ઓકે સો જ્યારે મનુષ્યના શરીરના અંદર અથવા તો પ્રાણી સજીવના શરીરના અંદર જ્યારે જૈવિક ક્રિયાઓ થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ બને છે કેટલીક ઉપયોગી અને કેટલીક હાનિકારક હવે આ હાનિકારક જ્યારે વસ્તુઓ જ્યારે રુધિરમાં હશે જેમ કે યુરિયા છે ને ઘણું બધું છે શું જ્યારે રુધિરમાં હશે તો આપણને નુકસાન કરશે તેથી કરીને કિડની એટલે કે મૂત્રપિંડ શું કરે છે અને ગાર્ડન કરે છે તો કઈ રીતના જ્યારે ધમની મારફતે અંદર જશે ત્યારે અહીં ગાર્ડણ થાય છે તો અહીંયા એક તમને કિડની એટલે કે મૂત્રપિંડની મતલબ એક આકૃતિ બતાવેલી છે જેના અંદર કઈ રીતની રચના છે જોવા મળશે ઓકે સો આ મૂત્રપિંડના અંદર મૂત્રપિંડના અંદર એક એકમ આવેલો હોય છે સો આવેલો છે વિદ્યાર્થી મિત્રો એકમ અને આ એકમને આપણે ઉત્સર્ગ એકમ તરીકે ઓળખીશું કયો એકમ ઉત્સર્ગ કારણ કે અહીં ઉત્સર્જનની એટલે કે એની ક્રિયા થાય છે અને ઉત્સર્જનની ક્રિયા થવું એટલે શું કે જે હાનિકારક પદાર્થો છે એને બહાર નીકળવું ઓકે સો હવે હાનિકારક પદાર્થો જે બહાર નીકળવાની એટલે જે ગાર્ડન કરવાની જે ક્રિયા છે કેવી રીતે ગાર્ડન થશે રુધિરમાંથી ગાર્ડન તો કરવું પડશે કારણ કે રુધિરમાં આવી ગયું છે હવે રુધિરમાં વધારે સમય સુધી રહે તો આપણને નુકસાન કરે સો આ ગાળન કરવાનું કામ કરશે વિદ્યાર્થી મિત્રો કોણ ઉત્સર્ગ એકમ જે ક્યાં આવેલું છે મૂત્રપિંડમાં આવેલું છે ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તો મૂત્રપિંડમાં આવેલું છે ઓકે હવે આ ઉત્સર્ગ એકમ એટલે શું તો ઉત્સર્ગ એકમ એક એવી મૂત્રપિંડ નલિકાઓ છે જેના અંદર મતલબ ગૂંચડામય નલિકાઓ છે બધી બરાબર જે કિડનીના અંદર એપ્રોક્સ જોવા વિદ્યાર્થી મિત્રો કેટલું છે તો દસ લાખ જેટલા હોય છે કેટલા દસ લાખ હે ને સો લગભગ એક મૂત્રપિંડમાં આ જ્યારે વાત કરું ડાબા મૂત્રપિંડમાં તો ડાબા મૂત્રપિંડના અંદર રચના છે વિદ્યાર્થી મિત્રો કેટલી છે લગભગ લાખ જેટલી છે કેટલી છે છે વિદ્યાર્થી મિત્રો લગભગ લાખ જેટલી અને આ જે નલિકાઓ એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઉત્સર્ગ એકમ કહીએ છીએ શું કહીએ છીએ ઉત્સર્ગ એકમ ઓકે સો હવે એની આકૃતિ જોઈએ કે કઈ રીતે અહીંયા આવે છે સો તમને એક મૂત્રપિંડ અહીંયા દેખાય રહ્યું છે અને આ મૂત્રપિંડનો આપણે આ ભાગ વિચાર્યો છે બરોબર અને આ ભાગના અંદર હજી ઝૂમ કરીને જુઓ તમે કે આ રીતનું દેખાશે ઓકે સો હવે આ મૂત્રપિંડના અંદર આપણે એક જ વાત કરીએ છીએ બરોબર સો તમે અહીંયા દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે આપણે થોડું ઝૂમ કર્યું હજી મોટું કર્યું ત્યારે તમને છે એક અહીં જે નલિકાઓ દેખાય છે ને ગૂંચડામય નલિકાઓ અને આ એક ગૂંચડામાં નલિકા જે છે હવે આ જે ગૂંચડામય નલિકા છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કહીશું ઉત્સર્ગ એકમ શું કહીશું ઉત્સર્ગ એકમ બરોબર જેને અંગ્રેજીમાં મારે કહેવું હોય તો નેફ્રોન પણ કહેવાય શું કહેવાય નેફ્રોન પણ કહેવાય ઓકે સો આ એક એકમ તમને દેખાય છે અહીંયા હે ને મેં અહીંયાથી આ ઘણી બધી અહીંયા નલિકાઓ છે જેમાંથી મેં એક વિચાર્યું છે જેની એકની રચના આ રીતની થશે હવે આપણે એના વિશે જ જોવાનું છે કે આ ઉત્સર્ગ એકમ હોય છે ક્યાં અને કેવી રીતનું હોય છે તમને એટલી ખબર પડી કે આ જે મૂત્રપિંડ છે એક મૂત્રપિંડના અંદર એપ્રોક્સ દસ લાખ એટલે કે લગભગ દસ લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે એકમ એટલે શું આ ગું જે નલિકાઓ છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે બરાબર આ જે ગું નલિકાઓ છે અહીંયા દેખાઈ રહ્યું છે તમને ગું નલિકાઓ આ ગુંચડામય નલિકાઓ છે આપણે શું કહેતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એકમ જે જે શું કરશે રુધિરનું ગાળણ કરે છે શું કરે છે રુધિરનું ગાળન કરે છે અને એમાંથી મૂત્ર નિર્માણ થાય છે ઓકે સો અહી જો આકૃતિ તમને દેખાઈ જ રહી છે હવે એની નામકરણની વાત કરીએ કે આ ઉત્સર્ગ એકમમાં અંદર કયા કયા ભાગો આવેલા છે તો સૌથી પહેલાં વાત કરીએ કે એના અંદર જ્યારે ધમની મારફતે તમને ખબર રુધિર અંદર જશે સો આ જે ધમની છે આ જે ધમની છે એ જ્યારે અંદર જાય છે તો એને આપણે વિદ્યાર્થી મિત્રો અંતરવહી હે ને અંતરવહી ધમનિકા તરીકે ઓળખીશું કઈ અંતરવાહી ધમનિકા તરીકે ઓળખીશું તો અહીંયા હું એનું નામ લખી દઉં છું અંતર અંતરવાહી ધમનિકા ઓકે જે ખૂબ જ સૂક્ષ્મ છે તેથી કરી છે અંતરવાહી ધમનિકા ઓકે હવે જે બહાર આવે છે સો એનું નામ બદલાઈએ શું થશે વિદ્યાર્થી મિત્રો આ જે બહાર આવે છે એનું નામ થઈ જશે બહિર વાહી ધમનિકા શું થશે ધમની બહિરવાહી ધમનિકા ઓકે સો હવે ક્યાંથી અંદર જાય છે ને ક્યાં બહાર આવે છે શેના અંદર જાય છે સો આજે કપ આકારની રચના છે કપ આકાર એટલે આ રીતનો કપ આકારની રચના છે આ કપ છે આ રીતનો બરાબર ગ્લાસ જેવી રચના બરાબર જેની દિવાલ જાળી છે આપણે એવું સમજી શકાય કે બે દિવાલનું બનેલું છે સો આ કપ આકારની જે રચના છે એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો બાઉ મેનની કોથળી શું કહીશું આપણે આ જે કપ આકીની રચના છે એને હું અહીંયા લખી દઉં છું કઉ કપ આકારની જે રચના છે અને કહીશું આપણે બાઉન એટલે બાઉ મેનની કોથળી એટલે બાઉ બાઉમેન જે છે એને જ્યારે ડિફાઇન કર્યું હતું એને મતલબ જે બાયોલોજીસ્ટ છે એને ડિફાઇન કર્યું હતું સો એના નામથી આપણે ઓળખીએ છીએ કે બાઉમેનની કોથળી ઓકે હવે આ બાઉમેનની કોથળીમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો સો બાઉમેનની કોથળીમાં જે ધમનિકા છે અતિ સૂક્ષ્મ થતી જાય છે અને ત્યાં ગુંચડા જેવી રચના બનાવે છે અહીંયા દેખશો ધ્યાનથી તો તમને દેખાશે એને આપણે કહીશું રુધિર કેશિકા ગુચ્છ શું કહીશું અહીંયા લખું જ નીચે રુધિર કેસિકા ગુચ્છ જ્યાં રુધિરનું અતિ સૂક્ષ્મ સ્વરૂપે ગાળણ થાય છે સો સ્ટાર્ટિંગમાં તમે બધું સમજી ગયા પહેલું શું આવ્યું અંતર્વય ધમનિકા છે ત્યારબાદ બહાર નીકળે છે બૈરભ ધમનિકા સેના અંદરથી જાય છે શેના અંદર બહાર નીકળે છે બાઉમેન કોથળી બાઉમેન કોથળીના અંદર આ ધમનિકા શું રચના કરે છે તો ગૂંચડા જેવી રચના કરે છે એને રુધિર કેશિકા ગુચ્છ કહીશું શું કહીશું વિદ્યાર્થી મિત્રો રુધિર કેશિકા ગુચ્છ ઓકે જેવું બાઉમેનની કોથળી વિસ્તનો વિસ્તાર પૂરો થાય છે આ જે ભાગ છે એને આપણે ગ્રીવા તરીકે ઓળખીતા હોઈએ છીએ ગ્રીવા એટલે એક સાંકડો છેદ એટલે કે જવાની જગ્યા સો ગ્રીવા તરીકે ઓળખીએ છીએ ઓકે હવે જ્યારે આ બાઉમેનની કોથળી એટલે ગ્રીવા પછીનો જે વિસ્તાર છે આ જે નળી છે બરાબર ઓકે આટલી સુધીની જે નળી છે એ નળીને આપણે નિકટવર્તી શું વિદ્યાર્થી મિત્રો નિકટવર્તી ગૂંચડામાય નલિકા તરીકે ઓળખીશું કેમ નિકટવર્તી કારણ કે અહીં બાઉમેનની નજીક છે બાઉમેનની કોથળી નજીક છે તો શું કે કઈ કઈ રીતે ઓળખીશું એને નિકટવર્તી ગુંચડામાય નલિકા સો અહીં મારે એને લખવું હોય તો આ શું છે વિદ્યાર્થી મિત્રો નિકટ વર્તી ગૂંચળ નિકટવર્તી ગૂંચામય મય નલિકા ઓકે હવે જ્યારે નિકટવર્તી ગૂંચડામાં નલિકા પસશે ત્યારે યુ આકારની નળી આવશે યુ આકાર એટલે અહીંયા જો નીચે જાય છે હજી છેક અને ફરીથી ઉપર જશે ઓકે સો આ જે યુ આકારની નળી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડો કલર ચેન્જ કરી દીધો જેથી કરીને ખ્યાલ આવે સો યુ આકારની નળી બરાબર આ જે યુ આકારની નળી એ નળીને આપણે કહીશું હેલનેનો પાસ જે હેલને નામના જે બાયોલોજીસ્ટ છે એમના નામથી આપેલું છે સો આ જે છે તમારો વિદ્યાર્થી મિત્રો શું છે હેલને હેલનેનો પાસ પાસ એટલે એક જાતનો લૂપ ઓકે સો જે બે છે અધો નીચે જાય છે નીચે જાય છે પછી ઉપર આવે છે જેને ઉર્ધો ઓકે ફરીથી પછી હવે આ જે નળી છે વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું તો આ જે નળી છે એ બાવમેનના કોથળીથી દૂર છે તેથી કરીને આપણે એને કયા નામે ઓળખીશું તો દૂરસ્થ હે ને શું તો દૂરસ્થ ગૂંચડામય નલિકા દૂરસ્થ ગૂંચડામય નલિકા ઓકે અને છેલ્લે છેલ્લે જ્યારે બધું જ્યારે મૂત્રનું નિર્માણ થઈ જાય છે તો એ જે છે નલી બરાબર જે મુખ્ય નલી છે જેને સંગ્રહણ નલિકા કહેવાય છે કલેક્ટિડક્ટ કહેવાય છે સો એ જે છે તમારી આ જે છે તો સંગ્રહણ સંગ્રહણ નલિકા ઓકે સો તમને ક્લિયર થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો કે કયા કયા એના અંદર ભાગો છે જો મારે એને શોર્ટમાં યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય હું અહીંયા બેઝિક એની ફિગર બનાવી દઉં છું તમને યાદ રહેશે પહેલાં તો એક આપણે બાઉમેન કેપ્સ્યુલ બનાવી દઈએ આ રીતે બરાબર હબોમેન કેપ્સ્યુલ બની ગયું ઓકે ત્યારબાદ એના અંદર શું છે તો અંતર્વય ધમનિકા જાય છે ઓકે પછી એ બહાર આવે છે આ રીતે એને બહાર બતાવી દો સો અહીં શું છે ગુચ્છ રુધિર કેસિકા ગુચ્છ છે ઓકે હવે જ્યારે અહીં ગ્રીવા ઓકે પછી અહીં એક વિસ્તાર આવશે જેને આપણે કહીશું નિકટવર્તી ગૂંછળામય નલિકા પછી યુ આકાર પછી દૂરસ્થ અને પછી છેલ્લે સંગ્રહણ નલિકા સો આ રીતે એની આકૃતિ સમજી શકાય કે કઈ રીતે એની રચના છે ઓકે આ જે નલિકા છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો દૂરસ્થ સોરી સંગ્રહણ નલિકા જેના સાથે બીજા પણ ઉત્સર્ગ એકમો જોડાયેલા હોય છે અહીંયા માની લો કે બીજો ઉત્સર્ગ એકમ છે અહીં બીજો છે આ રીતે આ આ રીતે બીજા પણ જોડાયેલા હોય છે ઓકે સો મુખ્ય સંગ્રહ નલિકા છે જે ક્યાં ખુલશે તો મૂત્ર જે મૂત્રપિંડ નિવાપ એટલે કે મૂત્રપિંડ બધી નલિકાઓ જ્યારે ભેગી થશે આવી સંગ્રહ નલિકા ત્યારે મૂત્રપિંડ નિવાપમાં ખુલશે ઓકે સો આકૃતિ બેઝિક રીતે આ રીતે સમજી શકાય ઓકે હવે એના મુખ્ય કયા કયા ભાગો છે તો બાવમેન કોથળી હે ને સો પ્રત્યેક ઉત્સર્ગ એકમ જેવો આવે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આ રીતની જે એક કપ પાકાની જે રચના છે

ત્યારબાદની વાત કરીએ ત્યાંથી પછી કઈ ધમનિકા નીકળશે તો બહિરવહી બહિર્વહી ધમનિકા નીકળશે ઓકે ત્યારબાદની વાત કરીએ તો આ જે જેવું તમારું બાઉમેનની કોથળી પૂરી થાય છે ત્યારે ગ્રીવાઓ છે અને ગ્રીવા પછી જે આ નલિકા છે ગુંચડામાં એને આપણે કહીશું નિકટવર્તી ગુંચય નલિકા પછી નીચે જશે આકાર એટલે હેલેનો પાસ પછી ઉપર જશે એ પણ હેલેનો પાસ યુ આકાર યાદ રાખવાનું છે જે હેલેનો પાસ છે દૂર જશે ગુંચડામાય નલિકા એને દૂરસ્થ ગુંચળડામાય નલિકા અને છેલ્લે સંગ્રહ નલિકામાં ખુલે છે આખી મૂત્ર જે ગુંજડામાં નલિકાઓ છે એટલે કે હેલેનો પાસ નિકટવર્તી પછી દૂરસ્થ આ બધી જગ્યાએ એક ધમ જે રુધિરની જે ધમનીઓ છે ને જે નાની નાની સૂક્ષ્મ કિસ્િકાઓમાં વિભાજન પામે છે અને એ પછી આખા મૂત્રપિંડ જે નલિકાઓ છે ગૂંચડામાય નલિકાઓ એની આજુબાજુ વિસ્તારમાં પથરાયેલી છે દેખાય છે તમને ક્યાંય રીતે પથરાયેલી છે શા માટે દેખો અહીં પથરાયેલી છે પછી અહીંયા દેખો હે ને આ દેખાય છે તમને તો શા માટે પથરાયેલી છે એનું પણ કંઈક કાર્ય છે બરાબર સો હવે આપણે વિદ્યાર્થી મિત્રોને કાર્ય તરફ કે કઈ રીતે મૂત્ર નિર્માણની ક્રિયા જોવા મળશે તો આમાં બે ફેઝમાં આપણે જોઈશું કે બે રીતે મૂત્ર નિર્માણની ક્રિયા જોવા મળે છે તો બે ફેઝમાં એટલે બે રીતના જોવા મળશે કે કઈ રીતના અંદર મતલબ મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે તો પહેલું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અતિ સૂક્ષ્મ ગાર્ડન થાય છે અહીંયા શું થાય છે અતિસૂક્ષ્મ ગાર્ડન આ અતિસૂક્ષ્મ ગાર્ડન એટલે શું સો આ જે બાવમેનની જે કોથળી છે વિદ્યાર્થી મિત્રો ત્યાં જ સૌથી વધારે ગાળણ થઈ જાય છે કોનું તો રુધિરનું બરાબર જે બાવમેનની કોથળી છે હવે જ્યારે બાઉમિનની તમને ખબર છે કે મૂત્રપિંડ સાથે તમે અહીંયા કિડનીની જો આકૃતિ તો અહીં ધમની મારફતે શું થાય છે રુધિર દાખલ થાય છે રુધિર દાખલ થશે જ્યારે મૂત્રપિંડના અંદર અને મૂત્રપિંડ પછી જે ધમનિકા છે અંતર્વાય ધમનિકા એ પછી મૂત્રપિંડના જે ગુંજડામાં નલિકા છે એમની જે બાવમિનની કોથળી છે ત્યાં દાખલ થાય છે હવે રુધિર કેસિકા ગુચ્છ જે છે ત્યાં શું થશે તો રુધિરનું ગાર્ડન થાય છે હવે ગાર્ડન ક્યારે થાય તમે કોઈક વસ્તુ દબાણથી તો અહીં શું છે કે રુધિર જોડે પહેલેથી પહેલેથી દબાણ તો છે જ કારણ કે એ દબાણ ક્યાંથી આવેલું છે એના જોડે તો હૃદયથી હે ને સો દબાણના મારફતે શું થશે અહીં રુધિરનું ગાર્ડન થશે હવે અહીં જ્યારે રુધિરનું ગાર્ડન થાય છે ત્યારે ખૂબ જ ગાર્ડન થઈ જતું હોય છે વિદ્યાર્થી મિત્રો અને એપ્રોક્સ કેટલું ગાર્ડન થાય છે તો દિવસ દરમિયાન એકસો એંસી લીટર કેટલું વિદ્યાર્થી મિત્રો એકસો એસી લીટર જેટલું ગાર્ડન થઈ જાય છે હવે જ્યારે આ એકસો એસી લીટર દરમ્યાન દિવસ દરમિયાન એપ્રોક્સની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો એકસો એસી લીટર પર દિવસ અને ગારણ થઈ જાય છે ક્યાં તો રુધિર કેશિકા ગુજરાત એટલે કે બાવમિનની કોથળીના અંદર જો તમે એટલું ભરવા જશો તો કેટલી પંદર વીસ ડોલો પંદર જેટલી પંદર ડોલો ભરાઈ જાય જો આપણે વિચાર કરીએ બાર પંદર ને એટલી કદાચ થઈ જાય સો એટલું ગારણ થઈ જાય છે દિવસ દરમિયાન હવે જ્યારે ગારણ થતું હોય છે તો અહીં ખૂબ જ સૂક્ષ્મ ગારણ થઈ જાય છે હવે જ્યારે થઈ જાય ત્યારબાદ થશે શું તો રુધિર છે બધું હવે તમે એક વસ્તુ વિચારજો વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી પ્રશ્ન પૂછું કે રુધિર પણ ગળાતું હશે ના રુધિરના જે રક્તકણો છે એ મોટા હોય છે કમ્પેર ટુ આપણે કોને ગાળણ કરવાનું છે તો યુરિયા બીજા સારો એ બધાનું ગાળણ થાય છે સો અહીં રુધિરના જે રક્ત કણો છે મોટા છે તેથી એ ગળાતું નથી બરાબર સો અહીં ગાળણ કોણું થાય છે તો અહીં જે ઉત્સર્ગ દ્રવ્ય છે એની વાત કરવાની છે એનું શું થઈ જાય છે ગાળણ થઈ જાય શું થઈ જાય છે ગાળણ થઈ જાય છે સો ગાળણ દરમિયાન કેટલું કેટલું થાય છે તો એકસો એસી લીટર જેટલું પર ડે ગાળણ થઈ જાય છે હવે જ્યારે આ જે જે ગાળણ છે હે ને આ જે ગળાયેલ દ્રવ્ય છે એ જ્યારે આગળ જશે ત્યારે આગળ ગયા બાદ એ ગૂંચડામાં નલિકામાંથી પસાર થશે તો ત્રણ પ્રકાર એટલે કે એક તો નિકટવર્તી ગૂંચડામાં નલિકા પછી હેલનેનો પાસમાંથી પસાર થશે અને પછી દૂરસ્થ તમે જુઓ તો પહેલા શામાંથી પસાર થશે નિકટવર્તી ગુંચડામાં નલિકા પછી હેલનેનો પાસ અને પછી દૂરસ્થ ગુંચડામાં નલિકામાંથી પસાર થશે તો હવે થશે શું વિદ્યાર્થી મિત્રો આટલું ગાળણ થઈ જાય તો જ્યારે આટલું ગાળણ થતું હોય તો એના અંદર અમુક એવા પણ પદાર્થો હોય છે જે આપણને ઉપયોગી છે તો જ્યારે અહીં આટલું બધું ગાર્ડન થતું હોય બાવમેનની કોથળીના અંદર ત્યારે અમુક એવા પણ અંદર પદાર્થો જે આપણને ઉપયોગી છે જેમ કે ગ્લુકોઝ છે પાણી છે એમ્યુનો એસિડ છે ખનીજ છે સો આ બધા ઉપયોગી છે તો પણ ગાર્ડન થઈ જાય કારણ કે અહીં ખૂબ જ દબાણ મતલબ દબાણપૂર્વક અને બીજું કે અતિ સૂક્ષ્મ સ્વરૂપે એટલે ખૂબ જ ગાર્ડન થતું હોવાને લીધે બધું ગળાઈ જાય છે સો આ ફરીથી જરૂર છે તો થશે શું અહીં ફરીથી એનું શું થશે વિદ્યાર્થી મિત્રો પુનઃ શોષણ થાય છે તો આ ત્રણ સ્ટેપમાં અહીંયા પુનઃ શોષણ થતું હોય છે મતલબ થશે શું કે જ્યારે આ ગળાઈ જશે અહીં જ્યારે રુધિર ગળાઈ જશે તો રક્તકણ તો નીકળી જશે અહીંયાથી બહિર વહી ધમનીકાતી પણ આ જે રુધિર છે જે ગળાયેલ છે ગાળણ છે એ જ્યારે આગળ જશે તો ધીમે ધીમે એમાંથી શું થશે ફરીથી એનું પુનઃ શોષણ થશે મતલબ અનાજની અંદરથી ફરીથી શું થશે પુનઃ શોષણ થશે કોનું તો જે આપણને ઉપયોગી વસ્તુ છે તો કઈ કઈ ઉપયોગી વસ્તુ જે ધારો કે વાત કરીએ હું સાઈડમાં લખી દઉં છું પાણી છે હે ને પછી ગ્લુકોઝ છે એ પણ ગળાઈ જતું હોય છે પછી એમિનો એસિડ છે એમિનો એસિડ જે પણ ગળાઈ જાય છે અમુક ખનિજ છે બરાબર અને કેટલાક સારો સો આટલી વસ્તુ શું આજે વિદ્યાર્થી મિત્રો ગળાઈ જાય છે તો થશે શું તો ફરીથી પુનઃ શોષણ કારણ કે તમને ખબર છે કે આજ જે નલિકા છે એના આજુબાજુ શું આવેલી છે તો રુધિર કેશિકાઓનો એક જાળ આવેલો છે ને આ રીતે રુધિર કેશિકાઓ આખો આજુબાજુ શું આવેલો છે ઝાડ આવેલો તો આ રુધિર કેશિકાઓનું ઝાડ છે એ શું કરશે એનું શોષણ કરનાકશો થશે શું કે જેવું અહીંયાથી ગાળણ પસાર થશે તેમાંથી ધીમે ધીમે શું થશે બધું નીકળતું જશે જે જરૂરી વસ્તુ હશે શું થશે નીકળતું જશે તો લગભગ સાઠ થી સિત્તેર ટકા જેટલું તો ફરીથી અહીંયા પાછું ઠલવાઈ જાય છે એટલે પાછું શું થશે આ જે રુધિર કેસિકાઓ છે એમાં પાછું આવી જશે પછી અહીં જે ભાગ છે એનો પાસ છે અહીં શું થશે પાણીનું ફરીથી શોષણ થઈ જશે કોનું પાણીનું અને છેલ્લે અહીં શું થાય છે અમુક જે સાર રહી જાય છે જેમ કે પોટેશિયમ કેલ્શિયમ સો આ બધા સાર અમુક સાર રહી જતા હોય છે એનું પણ શું થઈ જશે થતું હોય છે ધારો ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ જે છે એનું શોષણ છે તો અહીં થઈ જશે સો તમને ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એ ગળાયેલ જે રુધિર છે હેને આ જે ગળાયેલ રુધિર છે આ જે ગાર્ડન છે જ્યારે પર ડે કેટલું થાય છે એકસો એંસી લીટર થાય છે ગાર્ડન હેને તો તમને એટલું તો ખબર પડતી હશે કે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ એક સામાન્ય માણસ છે કે દિવસમાં એકસો એટી એકસો એંસી લીટર તો એનું મૂત્ર નીકળતું નથી હે ને એકસો એંસી લીટર એટલે કેટલું થાય તો આપણે તો દિવસમાં એટલું જ જતા જ નથી તો આટલું ગયું ક્યાં પાછું તો એનું ફરીથી શું થાય છે એનું શોષણ થઈ જાય છે જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો પુનઃ શોષણ જે બીજી વાત કરી એનું ફરીથી આપણે શું કહીશું એને પુનઃ શોષણ તો પુનઃ શોષણમાં શું થાય છે તો કોનું પુનઃ શોષણ થાય છે પાણી ગ્લુકોઝ એમિનો એસિડ ખનીજનું ક્યાં થશે તો આ ગૂંચડામાં નલિકા કઈ કઈ ગૂંચડામાં નલિકા નિકટવર્તી હેલેનો પાસ અને દૂરસ્થમાં તો યાદ રાખવું હોય તો નિકટવર્તીમાં યાદ રાખવું કોનું થઈ જશે ગ્લુકોઝનું પછી હેલેનો પાસના અંદર જોવું હોય તો જે અધોગામી છે તેના અંદર પાણીનું અને જે અધો છે ઉપર જાય છે ઉર્ધ્વગામી એના અંદર કોણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો શારનું થઈ જતું હશે તો સમય તમને ક્લિયર થઈ ગયું હશે કે હવે અહીંયા જુઓ જ્યારે એ ગાળણ થઈ જાય છે મૂત્ર છેલ્લે અહીં શું વધે છે મૂત્ર હે ને અને જ્યારે સંગ્રહણ નલિકામાં આવે છે તો એપ્રોક્સ કેટલું ગાળણ થાય છે તમને ખબર છે તો કેટલું વધતું હોય છે તો આજે એકસો એંસી લીટર છે વિદ્યાર્થી મિત્રો તો ફક્ત એક થી બે લિટર પછી છેલ્લે ક્યાં આવે છે સંગ્રહણ નલિકામાં આવે છે કેટલું આવે છે એકથી બે લિટર શું આવે છે સંગ્રહણ નલિકામાં તમે વિચાર કરો કે દિવસમાં એકથી બે લિટર ક્યાં આવશે પછી સંગ્રહ નલિકામાં આવશે અને અહીંયા કેટલું ગળાય છે તો એકસો એસી લીટર તો ફરીથી ક્યાંક તો કેટલું એપ્રોક્સ નવ્વાણું ટકા જેટલું શું થાય છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એનું શું થાય છે શોષણ થઈ જાય છે જેને આપણે શું કહીશું પુનઃ શોષણ કોનું ઘણું થાય છે પાણી ગ્લુકોઝ એમિનો એસિડ ખનીજ કેમ થાય છે કારણ કે જ્યારે અહીંયા અતિ સૂક્ષ્મ કારણ થતું હોય ત્યારે શું થાય છે કે આ વસ્તુ પણ ગળાઈ જતી હોય છે જે આપણા શરીર માટે શું છે તો ઉપયોગી છે તો એ શું કરશે ફરીથી અહીં એનું પુનઃશોષણ થશે કેવી રીતના તો અહીંયાથી નીકળતું જશે ધીમે ધીમે આજે ગું આજે નલિકા છે અને આને આજુબાજુ શું આવેલી છે તો રુધિર કેશિકાઓ આવેલી છે તમને દેખાય છે રુધિર કેશિકાઓ હે ને રુધિર કેસિકાઓ એનું શું કરશે એ રુધિર કેસિકાઓ દ્વારા ફરીથી શું થાય છે શોષણ થાય છે ઓકે ઘણી ફેર છેલ્લે અહીં પણ શું થશે કે જ્યારે શોષણ થતું હોય ત્યારબાદ ફરીથી શું થશે અમુક સારો જે છે એ ફરીથી જરૂર નથી તો એનું પણ ફરીથી અહીંયા ઠલવાય છે તો એની વાત નથી પણ આપણે યાદ એટલું રાખવાનું છે કે અતિ સૂક્ષ્મગાર્ડન થાય છે અને શું થાય છે પુનઃ શોષણ અને છેલ્લે અહીં કેટલું તો નવ્વાણું ટકા તો પુનઃ શોષણમાં જતું રહે છે અને છેલ્લે એકથી બે લિટર છે એ પછી અહીંયા શું થાય છે એનું મૂત્ર નિર્માણમાં જાય છે સો તમને આખું ક્લિયર થઈ ગયું હશે કે ઉત્સર્ગ એકમમાં કઈ રીતના કાર્ય થાય છે અને કઈ રીતનું એનું કાર્ય છે આપણે જો યાદ રાખવું હોય તો સિમ્પલ આકૃતિ યાદ રાખી શકાય કે પહેલાં અંતર્વય ધમનિકા પછી રુધિર કેસિકાગુચ બહિર્વય ધમનિકા બાઉમેન કેપ્સૂલ ગ્રીવા નિકટવર્તી કૂંચળામય નલિકા હેલ્લેનો પાસ પછી દૂરસ્થ ગૂંચળામય નલિકા અને છેલ્લે શું છે સંગ્રહણ નલિકા શું છે છેલ્લે સંગ્રહણ નલિકા સો આટલું ક્લિયર થઈ ગયું હશે